પાઠ છ પાયલનું સાહસ પાયલ એક ગામડામાં રહે છે અને એના ઘરની આજુબાજુ લીલા લીલા ખેતરો છે પાયલ ખૂબ હસમુખી છે ભણવાની સાથે સાથે તે રમતગમતમાં પણ બધાની આગળ રહે છે હવે અહીંયા પાયલ નામની એક છોકરી છે તેની વાત કહેવામાં આવી છે જે ગામડામાં રહે છે અને તેના ઘરની આજુબાજુ લીલા ખેતરો છે અને તે ખૂબ હસમુખી એટલે કે આનંદી સ્વભાવની છે અને તેને ભણવાની સાથે સાથે રમવું પણ ગમે છે એક દિવસ પાયલ પોતાના ભાઈ અને મિત્રો સાથે સંતા કુકડી રમી રહી હતી એક દિવસ પહેલાં ખૂબ વાવાઝોડું આવ્યું હતું એમાં વીજળીનો એક થાંભલો પડી ગયો હતો એમાંથી વીજળીનો એક તાર નીચે લટકી રહ્યો હતો રમતા રમતા એના ભાઈનો પગ એ તાર પર પડી ગયો હવે એક દિવસ પાયલ પોતાના ભાઈને મિત્રો સાથે સંતાકૂકડી રમવા બહાર ગઈ તે દિવસ એક દિવસ પહેલાં ખૂબ વાવાઝોડું આવેલું અને જેનાથી વીજળીના એક થાંભલો પડી ગયો હતો અને તેનો એક તાર છૂટો પડી ગયો હતો હવે જ્યારે તે લોકો રમતા હતા ત્યારે રમતા રમતા તેનો ભાઈ છે તેનો પગ એ વીજળીના છૂટા પડેલા તાર પર પડી ગયો પાયલે પાસે પડેલી એક લાકડીથી તાર હટાવ્યો અને જોરથી બૂમ પાડી જલ્દી ભાગી જા એ જ વખતે તાર પાયલના બંને હાથ પર પડ્યો એના હાથમાં કરંટ લાગ્યો અને એ નીચે પડી ગઈ એના મિત્રો ડરી ગયા અને જોરથી બચાવો બચાવ એમ બૂમો પાડવા લાગ્યા તાત્કાલિક પાયલે જોયું તેના ભાઈને તો તેની પાસે પડેલી એક લાકડીથી તેને તાર ખસેડ્યો અને જોરથી તેણે તેના ભાઈને બૂમ પાડી કે જલ્દી તું ત્યાંથી ભાગી જા અને એ જ વખતે તે તાર પાયલના બંને હાથો ઉપર પડ્યો અને તેના હાથમાં કરંટ લાગ્યો અને પછી તેના મિત્રો ડરી ગયા એટલે જોરથી બચાવ બચાવ કરીને બૂમો પાડવા લાગ્યા અવાજ સાંભળીને ખેતરમાં કામ કરતા કેટલા દોડા લોકો દોડી આવ્યા પાયલને જોતા જ તેઓ સમજી ગયા કે કરંટ લાગવાથી પાયલના હાથ બળી ગયા છે એટલામાં પાયલના માતા પિતા પણ આવી ગયા હતા તેઓ અને તેઓ એને તરત જ દવાખાને લઈ ગયા તો પાયલનો જે અવાજ છે સાંભળીને ખેતરમાંથી બી આજુબાજુ લોકો તરત જ દોડી આવ્યા ને એને તે લોકોએ પાયલને જોઈ અને સમજી ગયા કે આને કરંટ લાગ્યો છે ને તેના બંને હાથો બળી ગયા છે અને એટલામાં જ તેના માતા પિતા પણ આવી ગયા ને જલ્દીથી તેને નજીકના દવાખાને લઈ ગયા એટલે કે હોસ્પિટલ લઈ ગયા દવાખાનામાં પહોંચ્યા પછી ડૉક્ટરે પાયલને તપાસી અને કહ્યું કરંટ લાગવાથી એના હાથ બળી ગયા છે હવે એ આ હાથથી કોઈ કામ નહીં કરી શકે આ સાંભળીને પાયલના માતા પિતા ઉદાસ થઈ ગયા ડૉક્ટરે કીધું આપણે પાયલના નકલી હાથ લગાવવા પડશે હવે જ્યારે તેને દવાખાનામાં એના માતા પિતા લઈ ગયા ત્યારે ડૉક્ટરે તરત જ તેને તપાસી અને બહુ દુઃખથી કીધું કે પાયલના બંને હાથ બળી ગયા છે કરંટના કારણે અને તે કોઈ આ હાથથી કામ કરી શકશે નહીં તો તેના માતા પિતા ખૂબ જ ઉદાસ થઈ ગયા પણ ડૉક્ટરે કીધું કે પાયલને નકલી હાથ તેને લગાવવા પડશે પાયલના પિતાએ ઉદાસ થઈને પૂછ્યું પછી અમારી દીકરી પોતાના કામ જાતે કરી શકશે ને ડૉક્ટર સાહેબ પાયલ આ બધું જ સાંભળતી હતી એણે તરત જ પિતાજીને કહ્યું તમે ગભરાશો નહીં હું મારા બધા જ કામ જાતે કરીશ શાળા પણ શાળાએ પણ જઈશ તો પાયલના પિતા ખૂબ જ ઉદાસ થઈ ગયા અને તેમણે ડૉક્ટરને પૂછ્યું કે અમારી દીકરી પાયલ પોતાના જાતે કામ કરી શકશે તો એ વખતે પાયલ આ વાતચીત સાંભળી રહી હતી અને એણે તરત જ તેના પિતાજીને કીધું કે એ ગભરાય નહીં તે તેના બધા જ કામ જાતે કરશે અને શાળાએ પણ જશે પાયલને નકલી હાથ લગાવી આપ્યા આ ઘટના પછી પાયલે પગ વડે લખવાનો મહાવરો ચાલુ કરી દીધો થોડાક જ દિવસમાં એ પગ વડે લખતી થઈ ગઈ ત્યારબાદ પાયલના ડૉક્ટરે નકલી હાથ લગાવી આપ્યા અને આ જે બધી ઘટના ઘટી પછી પાયલે તેના પગ વડે લખવાનું ચાલુ કર્યું અને થોડા જ દિવસોમાં તે તેના પગ વડે લખતી થઈ ગઈ હજી તો એ બરાબર સ્વસ્થ પણ નથી થઈને મા પાસે શાળાએ જવાની ઈચ્છા વ્યક્ત કરી માએ કહ્યું બેટા હજી તું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ નથી થઈ પણ એ માની નહીં અને શાળાએ જવા લાગી હજુ તો પાયલ બરાબર ઠીક પણ નથી થઈ સ્વસ્થ પણ નથી થઈ ત્યારે તે તેની તેણે તેની માને એની ઈચ્છા વ્યક્ત કરી કે મારે શાળાએ જવું છે તો તેની માએ કહ્યું કે હજુ તો તું સ્વસ્થ પણ નથી થઈ પણ એ ન માની અને શાળાએ જવા લાગી શાળામાં રમોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી એણે દોડની હરીફાઈમાં ભાગ લેવાની તૈયારી બતાવી માએ એને પરવાનગી આપી હવે તેની શાળામાં રમોત્સવ એટલે કે સ્પોર્ટ્સ ડે જે આપણે કહીએ છીએ તેની તૈયારી ચાલી રહી હતી અને પાયલે દોડવાની હરીફાઈમાં ભાગ લીધો હતો અને તેણે તેની માને વ્યક્ત ઈચ્છા વ્યક્ત કરી કે મારે લેવો છે હું તૈયારી કરી રહી છું તો માએ બી એને પરવાનગી આપી એટલે કે હા પાડી બીજા દિવસે સવારે એ યુનિફોર્મ પહેરીને શાળામાં પહોંચી ગઈ શિક્ષકો એને જોઈ દંગ થઈ ગયા બીજા દિવસે એને યુનિફોર્મ પહેર્યો અને શાળામાં પહોંચી ગઈ અને તેને આ હાલતમાં જોઈ કે હજુ તો એના નવા હાથ લગાયા છે અને સ્વસ્થ પણ નથી થઈ પૂરેપૂરી બધા જ શિક્ષકો જોઈને દંગ એટલે કે આશ્ચર્ય પામી ગયા શાળામાં પાયલને બેસવા માટે શેત્રંજી પથરાવામાં પાથરવામાં આવી જેથી એ પગ વડે લખી શકે પછી તો એણે દોડમાં પણ ભાગ લીધો હવે શાળામાં તેના માટે સ્પેશિયલ શેતરંજી પથરાવવામાં આવી જેથી તે તેની પર બેસીને પગ વડે લખી શકે કારણ કે તે હવે એના પગથી લખતી હતી બધા મિત્રો અને શિક્ષકો એના સાહસ અને પ્રબળ ઈચ્છાશક્તિના વખાણ કરવા લાગ્યા આજે પાયલ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે ત્યારબાદ તેણે દોડમાં પણ ભાગ લીધો અને તેના શાળાના બધા જ મિત્રો અને બધ શિક્ષકો તેના સાહસ અને પ્રબળ ઈચ્છાશક્તિ માટે વખાણ કરવા લાગ્યા અને સૌ વિદ્યારોમાં વિદ્યાર્થીઓમાં તે પ્રેરણા સ્ત્રોત બની ગઈ એટલે કે એને ભલે એને એની જિંદગીમાં એના હાથ ગુમાવ્યા પણ તેણે હિંમત ના હારી તેણે તેના પગ વડે લખવાનું શરૂ કર્યું અને તેણે બધી જ વસ્તુમાં ભાગ પણ લીધો અને આ એક સત્ય ઘટના છે જેની પર આધારિત છે शब्द अर्थ वखान એટલે કે પ્રશંસા પ્રેઝ નકલી બનાવટી આર્ટિફિશિયલ સ્વસ્થ તંદુરસ્ત હેલ્ધી પરવાનગી મંજૂરી પરમિશન હું રોત સંજે મારી માતા પાસે રમવાની પરવાનગી લઉ છું એટલે કે મંજૂરી લઉં છું હસમુખી પ્રસન્ન ચીયરફુલ પાયલ ખૂબ હસમુખી છોકરી હતી મહાવરો અભ્યાસ પ્રેક્ટિસ ગાલીચો કાર્પેટ પ્રબળ તીવ્ર ઇન્ટેન્સ મૌખિક સવાલ જવાબ પાયલ કેવી છોકરી હતી પાયલ બહુ સાહસિક અને હસમુખી છોકરી હતી પાયલે પોતાના ભાઈને કેવી રીતે બચાવ્યો પાયલે નજીક પડેલી લાકડીથી વીજળીના તારને દૂર કરીને ભાઈને બચાવ્યો પાયલને શાળામાં કેમ જવું પડ્યું શાળામાં ખેલ દિવસની તૈયારી થતી હતી અને પાયલને દોડની હરીફાઈમાં ભાગ લેવો હતો તેથી તેને શાળામાં જવું હતું લેખિત સવાલ જવાબ ભણવાની સાથે પાયલને બીજી કઈ પ્રવૃત્તિમાં રસ હતો ભણવાની સાથે પાયલને રમત રમવાનો રસ હતો પાયલના માતા પિતા કેમ ઉદાસ થઈ ગયા પાયલના પિતાજી પાયલના માતા પિતાને જ્યારે ખબર પડે છે કે તે હાથથી કોઈ કામ કરી નહીં શકે ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા શિક્ષકો અને મિત્રો પાયલની પ્રશંસા કેમ કરવા લાગ્યા શિક્ષકો અને મિત્રો પાયલની ઈચ્છાશક્તિ અને હિંમત જોઈને દંગ રહી ગયા અને તેથી તેઓ તેની પ્રશંસા કરવા લાગ્યા